ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ચાલો પર્યાવરણમાં આજે આપણે એક નવું પ્રકરણ સમજીએ. આ પ્રકરણ ભણતા પહેલા આપણે થોડી ગેમ રમી લઈએ. રેડી છો? ઓકે, તો તમારી ગેમમાં શું કરવાનું છે? સૌથી પહેલાં તમે મોબાઈલ જુઓ છો, બરાબર ને? તો તમારે મોબાઈલ લઈને ઘરમાં એક કાચ હોય ને કે જેમાં તમે જોઈ શકતા હોય, ત્યાં જઈને ઊભા રહી જાઓ. જલ્દી, કમ ઓન, ફાસ્ટ. વેરી ગુડ, ઊભા રહી ગયા. ઓકે, તો હવે તમારે શું કરવાનું છે તે જોઈએ. તો તમારી આંખને જુઓ. ક્યાં જોવાની છે? હા, કાચમાં તમારી આંખ જુઓ. જોઈ લીધી? કેવી લાગી? તમને ગમે છે તમારી આંખ? ઓકે, ત્યાર પછી તમારું નાક જુઓ. મોટું છે? નાનું છે? ઓહો, વેરી ગુડ, જોઈ લીધું. ઓકે, તો તમે આંખ અને નાક જોયું ને? તો તમે વિચારો કે આ તમારી આંખ અને તમારું નાક તમારા ઘરમાં તમારા ઘરના જે સભ્યો રહે છે એના જેવું છે કે નથી, અને જો છે તો એ કોના જેવું છે એનો વિચાર કરો. પપ્પા જેવું છે? અરે વાહ, હા, મમ્મી જેવી છે આંખો. વેરી ગુડ. તો ચાલો પર્યાવરણમાં પણ આપણે એવું જ એક પ્રકરણ જોઈએ. તમને ખબર છે એ પ્રકરણનું નામ શું છે? મને ક્રમ તો ખબર છે. હા, પ્રકરણ 21, જેવા પિતા તેવી દીકરી. તો ચાલો હવે આપણે એમાં થોડો પરિચય લઈએ. તો ચાલો પર્યાવરણમાં પ્રકરણ 21, જેવા પિતા તેવી દીકરી માં શું છે એ આપણે જોઈએ. હા, છી, મને પણ બહુ શરદી થઈ ગઈ છે. હા, તમને થઈ છે શરદી? પણ આ ચોપડી માછીની વાત કરી છે ને, એને શરદી થઈ છે. કોની વાત કરી છે? ચાલો આપણે જોઈએ. આયુષી બારીની નજીક બેઠી હતી અને વાંચતી હતી. બહાર પવન હતો અને ત્યાં હવામાં ખૂબ જ ધૂળ હતી. અચાનક આયુષીએ છીંક ખાધી. હા, છી. તો આયુષી જેને છીંક આવી હતી તો એ બારીમાં બેસીને કંઈક વાંચતી હતી, અને પવન પણ ફૂંકાતો હતો અને ધૂળ પણ આવતી હતી, જેને કારણે તેને છીંક આવી ગઈ. તમે ખાઓ તો છીંક? હા, આ રીતે છીંક ખવાય. વેરી ગુડ. તો ચાલો આ છીંક આપણને શું કહે છે તે પણ આપણે જોઈએ. આયુષીના માતા પિતા રસોડામાં શાકભાજી છૂટા પાડતા હતા. તેની માતાએ કહ્યું, તે તમારા જેવી છીંક ખાય છે. જો તમે અહીં ના હોત તો હું આ છીંક તમે ખાધી એવું જ સમજી હોત. તો જુઓ, આ જે આયુષી છે એના માતા પિતા રસોડામાં બેસીને કંઈક શાકભાજી છૂટા પાડતા હતા, અને અચાનક આયુષીને છીંક આવી. તો તેની માતા તેના પિતાને કહે છે કે જો અત્યારે તમે રસોડામાં ન હોત ને તો હું એવું જ સમજી હતી કે આ છીંક તમે ખાધી છે. એનો મતલબ શું કહેવા માગે છે? હા, કે આપણે આમાં સમજી શકીએ છીએ કે આયુષીના પિતા અને આયુષી બંને જણા એક સરખી છીંક ખાય છે. એનો મતલબ એ છે કે આયુષી તેના પિતા જેવી છીંક ખાય છે. તો હવે તો આયુષી વિશે તો આપણે સમજી ગયા કે તેને છીંક તેના પિતા જેવી છે. પણ એવું કઈ લક્ષણ તમારામાં છે કે જે તમારા પિતા સાથે મળતું હોય? જેમ કે આપણે ફર્સ્ટ આપણે ગેમ રમ્યા કે તમારી આંખ જુઓ કે નાક જુઓ, તમારા ઘરના કોઈ સભ્ય સાથે મળતું હોય, અથવા તો ઘણીવાર ઊંઘમાં હોઈએ ત્યારે આપણને વધારે ખબર પડે છે કે ઊંઘતી વખતે બરબડે તો એ તેવ કહેવાય કે જે તેના પિતા પણ કરતા હોય છે. તો આ રીતે તમારામાં કોઈ એવા લક્ષણ હોય તો એ તમારે પર્યાવરણની ચોપડીમાં એક કોષ્ટક આપ્યું છે, એમાં તમારે લખવાનું છે. એમાં એવું છે કે એક તરફ તમારામાં જે કોઈ લક્ષણ કે તેવ હોય એ લખવાનું છે, અને એ તેવ કોના જેવી છે તો એ લખવાનું છે. જેમ કે તમે ઊંઘતી વખતે ચાલતા હો તો એ તમારી તેવ છે, અને એવી તેવ તમારા ઘરમાં બીજા કયા સભ્યને છે એ તમારે લખવાનું છે. જેમ કે તમારા પિતાને હોય તો પિતા, દાદાને હોય તો દાદા,
મમ્મી ને હોય તો મમ્મી, આ રીતે તમારે આ કોષ્ટક લખવાનું છે. હવે આપણે થોડા પ્રશ્નો જોઈએ. તમારો ચહેરો કે અન્ય બાબત તમારા પરિવારના કોઈ સભ્યને મળતા આવે છે તે શું છે? જેવી રીતે આપણે આંખ અને નાક વિશે જોયું હતું, એ જ રીતે અહીં એવું કહેવામાં આવ્યું છે કે તમારું ફેસ એટલે કે તમારો ચહેરો, તો એમાં તમારું કાન હોય, નાક હોય કે આંખ હોય, કે તમારું હોઠ હોય, તમારા વાળ હોય, તમારું કપાળ, ગાલ, આ બધી વસ્તુમાંથી કોઈ એવી વસ્તુ છે કે જે તમારા ઘરના કોઈ સભ્ય સાથે મળતી આવતી હોય છે? આ બાબત તમને કોઈએ કહી છે કે તમે પોતાની જાતે શોધી છે? હવે ઘણીવાર આપણે નાના હોઈએ ને ત્યારે ઘણીવાર મોટાઓ કહે છે કે આનું નાક તો આના જેવું છે કે આની આંખ તો આના જેવી છે. તો એવી રીતે તમને કોઈ કહ્યું છે કે તમને જાતે ખબર પડી છે કે હા, મારું નાક આવું છે, મારી આંખ આવી છે, કે મારું નાક મારા પપ્પા જેવું છે, મારું નાક મારા મમ્મી જેવું છે? તો એવી વાત તમને કોઈએ કહી છે કે તમે જાતે શોધી છે? તો એ પણ તમારે વિચારવાનું છે. લોકો જ્યારે તમને તમારા પરિવારના કોઈ સભ્ય સાથે સરખાવે છે ત્યારે તમને કેવું લાગે છે? તમને આવું કેમ લાગે છે? ઘણીવાર મેં વાત કરી એ રીતે કે કોઈ એમ કહે છે કે તારું નાક તારા પપ્પા જેવું છે, તો એક સરખામણી કરી કહેવાય, ત્યારે તમને કેવું લાગતું હોય છે? તો એનો પણ તમારે વિચાર કરવાનો છે. તમારા પરિવારમાં મોટેથી કોણ હસે છે તે વ્યક્તિની માફક હસો. ઘણીવાર મોટેથી હસવાની ટેવ હોય છે, ઘણીવાર એવી ટેવ તમારામાં પણ હોય કે બહુ જોર જોરથી હસતા હોય છે. તો એવું તમારા પરિવારમાં જો કોઈ હોય તો એ તમે વિચારો અને એની જેમ તમારી હસવાની કોશિશ કરવાની છે. હવે પછી આપણો ટોપિક છે કોણ કોની માસી. ચાલો આમાં આપણને શું કહેવામાં આવ્યું છે તે આપણે જોઈએ. નીલમ તેની સારાની રજાઓમાં તેના નાની એટલે કે મમ્મીના મમ્મીના ઘરે ગઈ હતી. તેણે જોયું કે કોઈક આવ્યું અને તે તેની મમ્મીને કહેવા ગઈ, મમ્મી માસી તમને મળવા આવ્યા છે. તેની મમ્મી જોવા આવી કે કોણ આવ્યું છે. તેણે નીલમને કહ્યું, ના આ તારા માસી નથી, તે તારી બહેન કિરણ છે. તો તારી નાનીના મોટા બહેનને ઓળખે છે? કિરણ તેમના મોટી દીકરીની દીકરી છે. કિરણ તારી માસીયાઈ બહેન છે. ખરેખર તો તું કિરણના સુંદર દીકરા સમીરની માસી છે. હવે આ ટોપિકમાં આપણે એક સંબંધ જોવાનો છે કે એમાં આપણને સ્ટાર્ટિંગમાં કહ્યું છે કે નીલમ તેની શાળામાં રજા હતી એથી તે નાનીના ઘરે, નાની એટલે કે આપણા મમ્મીના મમ્મીના ઘરે જાય છે. કોની સાથે? હા, એની મમ્મી સાથે. ત્યારે અચાનક કોઈક આવે છે અને નીલમ બહાર ગઈને જુએ છે તો તે ઘરમાં આવીને તેની મમ્મીને એમ કહે છે કે માસી આવ્યા છે. તો નીલમની મમ્મી નીલમને કહે છે કે આ તારા માસી નથી, પરંતુ આ કિરણ છે, તારી બહેન છે. કઈ રીતે બહેન થઈ? તો ચાલો એનો પરિચય આપણે એક કાગળ દ્વારા લઈએ કે જેમાં હું તમને સમજાવું છું. તો આપણે તેનો અલગ વિડિયો જોઈએ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ નાની છે, આ નીલમના નાની, નાનીના મોટા બહેન એટલે એ પણ આપણા નાની થયા ને. હા, ત્યાર પછી એ મોટા બહેન છે તેની મોટી દીકરી. હવે તમે વિચારો કે તમારા નાની હોય, તેના મોટા બહેન હોય અને એની દીકરી, તો તમારી માસી થઈ ને. હા, અને એ દીકરીની એટલે કે આપણા માસીની દીકરી, તમારી માસીની દીકરી કોણ થશે તમારી? હા, બહેન. તો એનું નામ છે કિરણ. તો નીલમની તે માસીયાઈ બહેન થઈ. કોણ? કિરણ. હા, હવે આપણે આગળ જોઈએ તો સમીરની વાત કરી છે. તો કિરણનો જે છોકરો છે એટલે કે તમારા બહેનનો છોકરો હોય, બરાબર, તો એ સમીર છે, બરાબર. તેથી સમીરની તમે માસી થાઓ. હવે તમને ખ્યાલ આવી ગયો ને કે તમારા નાનીથી લઈને સમીર સુધીના કેટલા સંબંધો આવે છે? તો ચાલો આપણે એ પણ જોઈએ. તો નીલમના સંબંધ આપણે જોવાના છે. તો નીલમની નાનીની બહેન એટલે નાની થઈ, ત્યાર પછી તેની મોટી દીકરી તો નીલમની માસી થશે, ત્યાર પછી તેની દીકરી તો નીલમની બહેન થશે, અને તેનો દીકરો તો એ શું થશે? હા, ભાણેજ. તો આ રીતે તમારે આ સંબંધ ઓળખવાના છે.
તો અહીં આપણે જોયું કે કઈ રીતે સંબંધ જોડાયેલા છે. હવે એવો જ એક પ્રશ્ન આપણે સમક્ષ રજૂ કર્યો છે કે નીલમના નાનીમાંથી લઈ નાનકડા સમીર સુધી તેના પરિવારના બધા સભ્યોની યાદી બનાવો, તેઓનો નીલમ સાથે સહસંબંધ થશે તે લખો. તો એ પણ આપણે વિડીયોમાં જોયું કે નીલમ સાથે તેનો કયો સંબંધ થાય છે. તો એ રીતે તમારે યાદી બનાવવાની છે. ત્યાર પછી આગળ, તમારા પરિવારમાં આવા કોઈ ઉદાહરણો છે કે જેઓની ઉંમરમાં મોટો તફાવત હોય? હવે તમારી સમક્ષ એક પ્રશ્ન રજૂ કર્યો છે કે તમારા ઘરમાં પરિવારમાં એવા ઉદાહરણો છે કે જેમાં ઉંમરનો બહુ મોટો તફાવત જોવા મળે. જેમ કે તમે અત્યારે નાના છો અને તમારા દાદા હોય તો એ વૃદ્ધ થશે, તો એમાં ઉંમરનો વધારે તફાવત જોવા મળે છે. તો આ રીતે તમારે પણ એવા ઉદાહરણો વિચારીને લખવાના છે. હવે પછી આપણો ટોપિક છે, આપણે બધા કેવી રીતે સંબંધિત છીએ? તો ચાલો એનું પણ આપણે એક ઉદાહરણ જોઈએ. નીલમ સમીર સાથે રમવા લાગી. તેની માતાએ કિરણને બોલાવી અને કહ્યું, જો મારી નીલમના વાળ તારા જેવા છે. આપણા ઘરે પણ એવું જ થતું હશે ઘણીવાર કે આપણે ક્યાંક કોઈના ઘરે જઈએ કે માસી કાકા એવી રીતે કોઈના ઘરે ઘણા સમય પછી જવાનું થાય તો આવી બધી વાતો મમ્મી દાદી બા બધા કરતા હોય છે કે તારા વાળ આના જેવા છે, તારી આંખ આના જેવી છે. એવું જ એક ઉદાહરણ અહીં આપ્યું છે. અહીં એવું કહેવામાં આવ્યું છે કે કિરણને કહે છે નીલમની માતા કે જો આ નીલમના વાળ તો તારા જેવા જ છે, કેવા છે? તો નીલમના વાળ કેવા છે? હા, જાડા છે, વાંકડિયા છે. તો અહીં નીલમના વાળની સરખામણી કરવામાં આવી છે કે નીલમના વાળ કિરણ જેવા બતાવવામાં આવ્યા છે. બંનેના વાળ કાળા છે, જાડા છે અને વાંકડિયા છે. તો આ રીતે તેઓ વાતો કરે છે. તેના વાળ મારા જેવા નથી, સીધા મુલાયમ કે બદામી. નીલમના નાની હસ્યા અને કહ્યું, હા શું તે વિચિત્ર નથી? ત્યારે નીલમ કહે છે કે તેના વાળ મારા જેવા સીધા મુલાયમ એવા નથી. ત્યારે તેના નાની હસે છે કારણ કે આ લોકો આવી રીતે સરખામણી કરે છે અને તે કહે છે કે હા તો આમાં શું વિચિત્ર થયું, એટલે નવાઈની વાત શું છે? અમારા બહેનોના વાળ જાડા હતા અને હવે અમારી બીજી પેઢીના વાળ અમારા જેવા જ છે. નીલમ આ બધું સાંભળતી હતી. તેણે વિચાર્યું, અમે બધા દૂરના સગા સંબંધી છીએ પરંતુ અમે બધા ઘણી બધી રીતે એક જેવા છીએ. તો અહીં વાળની સરખામણી કરી છે. આપણે કાગળમાં જોયું કે અહીં સંબંધો દૂરના છે તો પણ કોઈકને કોઈક બાબતે એકબીજા સાથે જોડાયેલા છે. તો અહીં એવી જ વાત કરવામાં આવી છે. ત્યારે નાની કહે છે કે અમારા બહેનોના વાળ તો જાડા હતા, એવી જ રીતે અત્યારે અમારી બીજી પેઢીના વાળ પણ એવા જ છે. આ બધું નીલમ સાંભળતી જ હતી અને તે વિચારે છે કે આટલા બધા દૂરના સંબંધ હોવા છતાં બધા એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે. તમે પણ વિચારજો કે તમે ક્યાં છો, તમારા માસી કાકા દાદા નાનાને ઘરે, તો ત્યારે આવી સરખામણી કરવાનો પ્રયત્ન કરજો કે તમારું નાક કોઈકના જેવું હોય, તમારી આંખ કોઈકના જેવી હોય. તો આ બધો વિચાર તમે કરજો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે દૂરના સંબંધીઓ સાથે આપણે કઈ રીતે જોડાયેલા છીએ એના વિશે આપણે વાત કરી. હજી વધારે આપણે પરિચય લઈશું આના પછીના ભાગમાં. તો હવે પછી આપણે ફરી મળીશું નવા ટોપિક સાથે. બાય.